Yesterday, we discussed about the terms of colorimetry, and we saw instrument of colorimeter, and then we clarified it. In colorimeter instrument, we measure absorbance A and transmittance T. In today's lecture, we discuss about spectrophotometric estimation. In spectrophotometric estimation carried out by colorimeter, spectrophotometer consists of two main components. Okay, spectrophotometer जो है, इमा बे main component होय छे. पहलू जो है, इचे आपनु photoelectric colorimeter and second one is स्पेक्ट्रोमीटर અને સેકન્ડ જે છે બીજું જે છે એ છે સ્પેક્ટ્રોમીટર. હવે આજે સ્પેક્ટ્રોફોટોમેટ્રિક એસ્ટિમેશન છે એમાં શું થાય તો કે રેઝ ઓફ ડિફરન્ટ વેવલેન્થ. આપણે ગઈકાલે જોયું હતું કે ઇન્સ્ટ્રુમેન્ટમાં અલગ અલગ વેવલેન્થ સેટ કરી શકાય, તો એ અલગ અલગ જે વેવલેન્થ છે એનું ટૂંકમાં પ્રિઝમનો ઉપયોગ કરીને 5 નેનોમીટર વિડ્થ જેટલું ટૂંકમાં ઓપ્ટેન કરવામાં આવે. બરાબર, કે સ્પેક્ટ્રોમીટર with the use of grating or prism bend with 5 nanometer width can be obtained and rays of UV to visible region is possible to be obtained. kya rite grating karine athva prism ni madad vare tukma je apna UV thi visible region che eni wavelength che ene tukma develop kari sakai chhe ane apna je sample hoy ena upar apat karvama aave chhe ane tyar pachi apne end point malche ane end point upar thi આપણને એબ્સોર્બન્સની વેલ્યુ જે છે સોલ્યુશનની એ સ્પેક્ટ્રોફોટોમેટ્રિક એસ્ટિમેશનમાં આપણને ખ્યાલ પડશે. તો હવે સ્પેક્ટ્રોફોટોમેટ્રિક એસ્ટિમેશનમાં શું થાય તો આપણે મોનોક્રોમેટિક લાઇટ જે છે એ ટૂંકમાં આપણે પાસ કરીએ, એલાઉ ટુ પાસ થ્રુ ધ સોલ્યુશન કે ગ્રાઉન્ડમાંથી એને પસાર કરીએ, અને ત્યાં કયો નિયમનો લાગુ પડે તો કે કલરીમીટર જે છે એ બીએલ લો ઉપર એપ્લિકેબલ થાય, એટલે ત્યાં ટૂંકમાં બીએલ લો લાગુ પડશે. બરાબર, એબ્સોર્બન્સ આપણને ખબર છે કે એબ્સોર્બન્સ એ ઇઝ ઇક્વલ ટુ લોગ I0 ડિવાઇડ બાય IT ઇન્સિડેન્ટ લાઇટ ડિવાઇડ બાય ટ્રાન્સમિટેડ લાઇટ ઇઝ ઇક્વલ ટુ EC ને T. બરાબર, તો આ રીતે આપણને મળશે, જે E અને T જે છે એ કોન્સ્ટન્ટ છે એટલા માટે A ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને C, જે I0 બરાબર તમે કહી શકો કે ઇન્ટેન્સિટી ઓફ ઇન્સિડેન્ટ રેડિયેશન, IT ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્સમિટેડ રેસ, E is equal to molar absorbance coefficient, C is equal to concentration, અને T is equal to thickness of the solution. તો આ રીતે જે છે absorbance આપણને ટૂંકમાં જોવા મળશે, અને જે concentration ની રિવર્સ હશે એટલા માટે આપણે લખી શકીએ કે absorbance observed is proportional to the solution concentration when light intensity is constant. કે લાઇટની ઇન્ટેન્સિટી આપણે જે કોન્સ્ટન્ટ કરી નાખીએ, એક સરખો પ્રકાશ આપાત કરીએ, ત્યારે આપણને એબ્સોર્બન્સ કોના જેટલું મળશે તો કે ગ્રાઉન્ડનું કોન્સન્ટ્રેશન હશે એના જેટલું. એટલે ટૂંકમાં કોન્સન્ટ્રેશન જો ગ્રાઉન્ડનું બદલાઈ જાય તો એબ્સોર્બન્સમાં એ શું આવે, ફરક આવે. બરાબર, મન ગ્રાઉન્ડ હોય તો એબ્સોર્બન્સ એનું ઓછું હોય, કોન્સન્ટ્રેશન જો આપણે વધારતા જઈએ તો એનું એબ્સોર્બન્સ કેવું થતું જાય, વધતું જાય. બરાબર, તો આ રીતે કલરની ઇન્ટેન્સિટી છે, પછી દ્રાવણ જે છે એનું કોન્સન્ટ્રેશન છે, એના ઉપર ટૂંકમાં એબ્સોર્બન્સ જે છે એ ડિપેન્ડ કરે છે. ઇન સચ એસ્ટિમેશન રિએક્ટન્ટ ઓર પ્રોડક્ટ કેન એબ્સોર્બ ઓનલી ડિફાઇનાઇટ વેવલેન્થ ઓફ લાઇટ. કે ઘણી વખત એવું બનતું હોય કે અમુક જે દ્રાવણ છે, અમુક જે એસ્ટિમેશન જેનું આપણે રિએક્ટન્ટનું અથવા તો પ્રોડક્ટનું કરવાનું છે, તો એ નક્કી કરેલી વેવલેન્થ જે છે એ જ એબ્સોર્બ કરી શકે. બધી વેવલેન્થની અંદર તે બધી વેવલેન્થ એબ્સોર્બ કરી શકશે નહીં. તો એના ઉપરથી આપણે ટૂંકમાં એનો ગ્રાફ ડ્રો કરશું કે પ્રોટેક્ટ ધ ગ્રાફ ઓફ એસ્ટિમેટેડ વોલ્યુમ અગેન્સ્ટ એબ્સોર્બન્સ, ને એના ઉપરથી આપણને ટૂંકમાં એન્ડ પોઈન્ટ જે છે એ આપણને મળશે, ને એના ઉપરથી એબ્સોર્બન્સ અને ટ્રાન્સમિટન્સ એ બંને આપણે નક્કી કરી શકીશું. હવે ગ્રાફનો જે કર્વ છે એ કર્વ ઉપરથી આપણને એની ઓપ્ટિકલ કેરેક્ટરિસ્ટિક નક્કી થાય, એટલે કે આપણે ઓપ્ટિકલ ડેન્સિટી અથવા ઓડી જે છે એ આપણે મેજર કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુ જે છે એ વેવલેન્થ ઉપર ડિપેન્ડ કરે છે. તો આ બધામાં એસ્ટિમેશનમાં, સ્પેક્ટ્રોફોટોમેટ્રિક એસ્ટિમેશનમાં તમારી વેવલેન્થ જે છે એ ખૂબ જ અગત્યની છે.
तो आनी ऊपर थी आपने चार प्रकार की टाइप आपेली है। तो चार प्रकार की टाइप में आपने बे टाइप नो अभ्यास आज आप करीशु। तो आज आपकी जो पहली टाइप है यहाँ लेकिंग एट्ले कि खामी है। कोनी खामी है? तो कि रिएक्शन प्रोडक्ट और एस्टिमेटिंग रिएजेंट, के जे प्रोडक्ट बने छे ई अने एस्टिमेटिंग रिएजेंट એટલે કે જે રિએજન્ટ નું આપણે એસ્ટિમેશન કરવાનું છે ઈ। જો આ બંનેની ખામી હોય તો એબ્સોર્બન્સ માં કઈ રીતે ફેરફાર પડે? તો આપણે એક ગ્રાફ ઉપરથી સમજાવેલું છે કે આપણે એબ્સોર્બન્સ વર્સિસ વોલ્યુમ ઓફ એસ્ટિમેટિંગ રિએજન્ટ, કે આ બંનેનો આપણે જો ક્રોસ માં ગ્રાફ ડ્રો કરીએ તો એ ગ્રાફ ઉપરથી આપણે ખ્યાલ આવશે કે ક્યાં પ્રોબ્લેમ અરાઇઝ થાય છે। तो सौ पहला शू करवानुं तो के ज्यारे प्रोडक्ट अने एस्टिमेटिंग रिएजेंट नॉन एब्सोर्बिंग कैरेक्टरिस्टिक धरावतुं होय एटले के ई एब्सोर्ब ना करी सके तो त्यारे आपणे कोण एब्सोर्ब करशे रेडिएशन ने? तो के ओनली रिएक्टंट। बन्ने एब्सोर्ब न करतुं एटले फक्त रिएक्टंट जे छे ई रिएक्टंट ज्यारे एब्सोर्ब करतुं होय रेडिएशन त्यारे आपणे आ ग्राफ जे छे ई ग्राफ पॉसिबल बनतो होय। तो इनिशियली कॉन्सेंट्रेशन जे छे रिएक्टंट नुं ई आपणे વધુ જોવા મળશે। આપણે ગ્રાફમાં જોઈ શકીએ કે એબ્સોર્બન્સ શરૂઆતમાં જો ઝીરો પાસે એબ્સોર્બન્સ કેટલું છે? વધુ છે। પછી ધીમે ધીમે એબ્સોર્બન્સમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર? એબ્સોર્બન્સમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે। અને જેમ જેમ કહેવાય ને કે વોલ્યુમ ઓફ એસ્ટિમેટિંગ રિએજન્ટ વધતું જશે એમ એમ જે એબ્સોર્બન્સ છે એમાં ઘટાડો જોવા મળશે। અને એક સમય દરમિયાન કેવું થતું જશે? કોન્સ્ટન્ટ થતું જશે। તો એન્ડ પોઈન્ટ આગળ ટૂંકમાં એબ્સોર્બન્સ કેવું થઈ જશે? મિનિમમ, એટલે મિનિમમ એબ્સોર્બન્સ મળતું હોય એટલે કે આ પોઈન્ટ જે છે એ પોઈન્ટ આપણો કેવો પોઈન્ટ થશે? એન્ડ પોઈન્ટ થશે, બરાબર? તો આ રીતે ટૂંકમાં પેલા ઇન્ક્રીઝ હોય ને ધીમે ધીમે જેમ જેમ આગળ વધતા જઈએ એમ ડિક્રીઝ થાય ને એક સમયે જે છે એ ડિક્રીઝ થઈને ટૂંકમાં કોન્સ્ટન્ટ થઈ જાય એ પોઈન્ટને આપણે એન્ડ પોઈન્ટ કહી શકીએ। તો જ્યારે જ્યારે લેકિંગ ઓફ એબ્સોર્બન્સ હોય બાય રિએક્શન પ્રોડક્ટ અને એસ્ટિમેટિંગ રિએજન્ટ ત્યારે આપણને આવો ગ્રાફ જોવા મળશે, બરાબર ને? એન્ડ પોઈન્ટ જે છે એ બે લાઇનના ઇન્ટરસેક્ટથી આપણે ટૂંકમાં મેજર કરી શકીએ, જે આપણને ડોટેડ લાઇન વડે આપણને ફિગરમાં ડ્રો આઉટ કરીને બતાવેલું છે। તો આ થઈ ગઈ ટાઈપ વન। હવે લાસ્ટમાં આજની લાસ્ટ ટાઈપ એટલે કે ટાઈપ ટુ, કે એમાં જે એબ્સોર્બન્સ છે એ કોનું છે? તો કે રિએક્ટન્ટ અને પ્રોડક્ટનું। ઓલામાં એસ્ટિમેટિંગ રિએજન્ટનું હતું પણ આમાં રિએક્ટન્ટનું છે, બરાબર? રિએક્ટન્ટ અને પ્રોડક્ટ બંનેમાં ફરક છે, રિએક્ટન્ટ અને પ્રોડક્ટ, બરાબર? તો આ બંનેમાં આપણે જોઈએ તો કે રિએક્ટન્ટ અને પ્રોડક્ટમાં શું થશે? તો ઉપરની જે ટાઈપ હતી એના કરતા ઊંધું, કે સૌથી પહેલા છે ને કોન્સ્ટન્ટ જોવા મળશે અમુક ટાઈમ સુધી, બરાબર? એબ્સોર્બન્સ આપણને કેવો જોવા મળશે? કોન્સ્ટન્ટ। અને જેવું એસ્ટિમેટિંગ રિએજન્ટ જે છે એ રિએજન્ટ જેવું આપણે રિએક્ટ કરશે એટલે એનું કોન્સન્ટ્રેશન જે છે એ તરત જ પિકઅપ કરી લેશે અને તરત ટેક ઓફ કરીને આપણું એબ્સોર્બન્સ જે છે એ એકદમ વધી જશે, બરાબર? તો ઇનિશિયલી જે છે એ મેક્સિમા રિએક્ટન્ટનું જોવા મળે છે પણ એ એબ્સોર્બન્સ જે છે એ જોવા મળતું નથી, એટલે ઇનિશિયલી જે છે એ કોન્સ્ટન્ટ કેવું થઈ જશે? મિનિમમ અથવા તો કોન્સ્ટન્ટ જોવા મળશે। ને જેવું આપણે રિએજન્ટને એડ કરશું એટલે એસ્ટિમેટિંગ રિએજન્ટ જે છે એ પ્રક્રિયા કરવાનું ચાલુ કરશે અને પ્રોડક્ટ ઓફ પ્રોડક્ટ બનવાનું ચાલુ થશે એટલે એબ્સોર્બન્સ જે છે એ તરત જ કોન્સ્ટન્ટમાંથી કેવું થશે? કમ્પ્લીશન થશે અને તરત જ એની વેલ્યુ જે છે એ વધી જશે અને આપણને જે ઇન્ટરસેક્ટ ટુ લાઇનનો કરશું એટલે આપણને એન્ડ પોઈન્ટ મળશે, બરાબર? એટલે રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, રિએજન્ટને આપણે કેટાલિસ્ટ તરીકે લઈ શકીએ અને જે પ્રોડક્ટ છે એ ફાઇનલી જે નિપજ મળશે એને કહી શકાય। તો પહેલામાં આપણે રિએજન્ટ પહેલામાં આપણે કોનું કોનું લીધું? તો કે રિએજન્ટનું લીધું છે અને પ્રોડક્ટનું લીધું છે। જ્યારે બીજી ટાઈપમાં કોને લીધું છે? તો કે રિએક્ટન્ટ લીધું છે અને પ્રોડક્ટ લીધેલું છે। તો આ બંનેમાં ફરક છે એ આપણે આજે સમજવાનો પ્રયત્ન કર્યો। આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, આવતીકાલે આપણે વધારે બે ટાઈપ જોશું અને ત્યાર પછી આના એક્ઝામ્પલ જોઈને આપણું જે ટૂંકમાં લેક્ચર છે એ આપણે આ કલ્ટિમેટલીનો જે ટોપિક છે એ પૂરો કરીશું। થેન્ક યુ।